લક્ષણાના છ પ્રકાર અને સાતમી કારિકાના અંતે કહી દેશે કે લક્ષણાના ઉપર જણાવ્યા પ્રમાણે છ પ્રકાર છે. પછી એક વચ્ચે એક કારિકા આપણે છોડી દીધી છે, અઘરો સવાલ હતો એટલે માટે. કારિકા પાંચ એમાં સંકેત વિષયક મત છે, એ પછી જોઈશું આના પછી. ઓકે, ખબર પડી ગઈ કઈ કઈ કારિકા ભણી રહ્યા છે? છઠ્ઠી અને સાતમી. સાતમી તો માત્ર એમ જ કીધું છે કે આ પ્રમાણે થાય. ખ્યાલ આવી ગયો ગર્લ્સ? બેટા આવી ગયો? હા ચાલો હવે સમજી લઈએ. લક્ષણા તો ખબર છે આપણને કેવી રીતે થાય, મુખ્યાર્થ બાદ તદયોગ રૂઢિ અથવા પ્રયોજન, બરોબર ને? એ રીતે થાય ને લક્ષણા કે નહીં? લક્ષણા શક્તિનું સ્વરૂપ છે એ કેવી રીતે? મુખ્યાર્થ બાદ તદયોગ રૂઢિ અથવા પ્રયોજન, આ ત્રણ શરતો હોય તો જ લક્ષણા કામ લાગે. ખ્યાલ આવે છે બેટા ગર્લ્સ? હા, એટલે હવે હા બેટા, એટલે લક્ષણાના હવે છ પ્રકાર બતાવે. કયા કયા છ? તો આમાં તમારે ઉદાહરણ યાદ રાખવું પડશે. કેટલીક વાર ઉદાહરણ પણ પૂછે છે કે આ ઉદાહરણમાં લક્ષણા સમજાવો, ટૂંક નોંધ હોય તો. સમજી આપણે લક્ષણાના છ પ્રકાર, એમાં શુદ્ધા લક્ષણા, હા શુદ્ધા, શુદ્ધ રીતે જ સમજાશે. ઉપાદાન લક્ષણા, લક્ષણ લક્ષણા, સારોપા શુદ્ધા લક્ષણા અને સાધ્યવસાના શુદ્ધા લક્ષણા, આ એના ચાર પેટા પ્રકાર થયા. અને ત્યાર પછી ગૌણી લક્ષણા, ગૌણી એટલે બાજુમાં રહેલી, હું સમજાવું છું. સારોપા લક્ષણા અને સાધ્યવસાના, તમને એમ થશે બેમાં? હા, એકમાં શુદ્ધા સારોપા છે, એકમાં ગૌણી સારોપા છે. ઉદાહરણોને આધારે તમે સમજી જશો. ક્યારેક પરીક્ષામાં લક્ષણા તેન સડવિધા જનરલ ક્વેશ્ચન પૂછાય, લક્ષણાના છ પ્રકાર જનરલ પૂછાય, અથવા ઉપાદાન લક્ષણા, લક્ષણ લક્ષણા ટૂંકણોમ તરીકે પૂછાય. હા ને, તો સમજી લઈએ હવે. શુદ્ધા લક્ષણા, શુદ્ધા લક્ષણા એટલે જેની અંદર સીધે સીધું કહી દેશે, ક્યાંય કોઈ આરોપિત ભાવ નહીં હોય, કોઈ ગૌણ ભાવ નહીં હોય. ઉપાદાન લક્ષણાની વ્યાખ્યા જ આપી છે મમ્મટે, સ્વસિદ્ધએ પરાક્ષેપ, સ્વસિદ્ધએ પરાક્ષેપ. શું કહે છે ત્યાં? એમ કહે છે કે પોતાની સિદ્ધિ માટે, પોતાની સિદ્ધિ માટે બીજાનો આક્ષેપ કરવામાં આવે તે ઉપાદાન લક્ષણા થાય છે. પોતાની સિદ્ધિ માટે બીજાનો આક્ષેપ કરવામાં આવે ત્યારે ઉપાદાન લક્ષણા બને છે. હવે આપણે એમ થશે કે આ શું કહે છે? તો સમજીએ, કોઈનો કેમેરા ચાલુ છે. ઉપાદાનનો અર્થ જ થશે લાવવું. ઉપાદાનનો અર્થ શું થશે? લાવવું. હવે શું લાવવું? તો મુખ્યાર્થનો બાદ થાય છે ત્યારે બીજો અર્થ લાવે એને ઉપાદાન લક્ષણા કહેવાશે. લાવવું એ જ પરિભાષા થશે. લાવવું શું લાવશે? તો જ્યાં મુખ્યાર્થનો બાદ થાય છે અને બીજો અર્થ લાવવો પડે છે ત્યારે ઉપાદાન લક્ષણા બને છે. બીજો અર્થ લાવી એટલે શું થશે? તો સૌ પ્રથમ તો જે વાચ્યાર્થ છે એનો ત્યાગ કરવો પડશે, જે વાંચીએ છીએ નથી મળતું. અને બીજો જે અર્થ લઈએ છીએ એ વાચ્યાર્થમાં જોડાશે. બીજો અર્થ લઈશું એ વાચ્યાર્થમાં જોડાઈ જશે. ઉદાહરણ સમજીએ. કુંતાહ પ્રવિશંતિ, ઉદાહરણ જોજો જરા. હા, કુંતાહ પ્રવિશંતિ, કુંતાહનો અર્થ કર્યો છે, અર્થ થાય છે ભાલા, લડાઈમાં વાપરે ને ભાલા. તો પ્રવિશંતિ, ભાલા પ્રવેશે છે. તો હવે અહીંયા વાચ્યાર્થ નથી,
बाला सीधे सीधा प्रवेशी जाए ना वाच्यार्थ त्याजी दीधो आपने वाच्यार्थनी जोड़े उमेरा तो अर्थ लावीशू जे व्यक्तिए के जे मणसे भालाओ धारण कर्या छे एना द्वारा भाला प्रवेशाय छे। खबर गई व्यक्ति नो के मणस नो उल्लेख नथी एटले भालाओ प्रवेशे छे तो निर्जीव वस्तु नहीं पण त्यां कोक व्यक्ति छे कोई मणस छे एना द्वारा ओ भालाओ प्रवेशे छे। वाच्यार्थनो त्याग करी बीजो एक अर्थ उमेर्यो अने ए अर्थ द्वारा लाव्या અને એ અર્થ દ્વારા ઉપાદાન લક્ષણ કુંતાહ પ્રવિશંતી મળ્યું। ખ્યાલ આવી ગયો ગર્લ્સ? કુંતાહ પ્રવિશંતી સમજ। હવે બીજી છે, હા બરાબર, બીજી છે લક્ષણ લક્ષણા। આ ક્યારેક ટૂંકનોંધમાં પૂછાય છે, હા આ બે લક્ષણ લક્ષણા। લક્ષણ લક્ષણામાં શું કહે છે? પરાર્થ સર્વ સમર્પણમ